ખેરાલુ શહેરમાં આજ રોજ વહેલી સવારે મંદિર અને મસ્જિદ ખોલવામાં આવ્યા હતા. સરકારની ગાઈડલાઈન મુજબ ખોલવામાં આવ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરીને લોકોએ દર્શનનો લ્હાવો લીધો હતો. મંદિર પંચમુખી હનુમાન, હર હરેશ્વર મહાદેવ, વૃંદાવન મહાદેવ, જુમા મસ્જિદ, મેમન મસ્જિદ. રિપોર્ટર સંજય ઠાકોર, ખેરાલુ. તો આજે વાત કરીએ ખેરાલુના વૃંદાવન મહાદેવની. તો આજે જે સરકારની ગાઈડલાઈન પ્રમાણે જે ધાર્મિક સ્થળો ખોલવામાં આવ્યા છે, તો આજે વાત કરીશું આપણે વૃંદાવન મહાદેવના પૂજારી જોડે. તો પૂજારીજી, આજે જે આ મંદિરો ખોલવામાં આવ્યા છે એના વિશે તમે શું કહેવા માંગો છો? પહેલું કે ખૂબ જ આનંદ અનુભવીએ છીએ, કારણ કે બહુ લોંગ ટાઈમ પછી મંદિર ઓપન કરવામાં આવેલા છે. બીજું કે અમે પણ સરકારની ગાઈડલાઈન પ્રમાણે અત્યારે અનુસરીએ છીએ. કહેવાનો મતલબ એ છે કે બહારની બાજુ આપણે પાણીની સગવડો ઓલરેડી છે જ, તો એનાથી હાથ પગ ધોઈને પછી જ મંદિરની અંદર પબ્લિક આવે છે. બીજું કે અહીંયા સેનિટાઈઝરની સુવિધા પણ છે. બીજું કે સાથે સાથે આપણે માસ્ક કમ્પલસરી એવું કીધેલું છે, તો માસ્ક પહેરીને જ મંદિરમાં દર્શન કરવા. પ્લસ કે આપણે સોશિયલ ડિસ્ટન્સિંગનું બી પાલન કરીએ છીએ. પબ્લિક સવારની ચાલુ બી થઈ ગઈ છે દર્શન કરવા માટે. બીજું કહેવાનો મતલબ એ છે કે બાપાને બસ એક જ પ્રાર્થના કે કોરોના જેમ બને એટલો ઝડપીથી જતો રહે, આપણે એનું જે નિરાકરણ છે એ લે સૂન એઝ પોસિબલ આવે. પ્લસ કે હું જે ભાઈ પૂજારી ખરા એમનો નાનો ભાઈ છું, પૂજા અમારા મોટા ભાઈ કરે છે, પરંતુ પરંપરાગત નિષ્કામીને પૂજા પાઠ કરતા રહ્યા છીએ. અને ખૂબ જ આનંદ અત્યારે થાય છે અમને કે સરકારની ગાઈડલાઈન પ્રમાણે અત્યારે મંદિરો ઓપન થયા છે. તો આ હતા વૃંદાવન મહાદેવના પૂજારીજી. એચબીએન ટીવી ન્યૂઝ, સંજય ઠાકોર, ખેરાલુ. તો આજે આપણે વાત કરીશું રોહિતભાઈ પારોટ, જે મંદિરના ટ્રસ્ટી છે. તો સાહેબ, તમારો પરિચય આપશો. મારું નામ રોહિત કુમાર જયંતિલાલ પારોટ છે. હું ખેરાલુનો વતની છું. પંચમુખી હનુમાનજીના મંદિરમાં છેલ્લા 40 વર્ષથી આવું છું દર્શનાર્થે. આ લોકડાઉનના હિસાબે છેલ્લા 80-85 દિવસથી આ મંદિર બંધ હતું, જેનું આજરોજ સફાઈ કરી સાફસફાઈ કરી તોય મંદિર એનું રહેવાસીથી ખોલવામાં આવેલું છે. આજ સુધીમાં મંદિરમાં પૂજારી તરીકે સવાર સુધી આરતી જ કરવામાં આવતી હતી. કોઈના અંદર પ્રવેશ આપવાનો નહોતો અને બહાર બોર્ડ ઉપર અમે મારી દીકરીઓ છે મંદિર બંધ રાખતા હતા કે મંદિરમાં પ્રવેશ કરવો નહીં. હવેથી જ્યારે નવી ગાઈડલાઈન પ્રમાણે સરકારના હુકમ પ્રમાણે જે મંદિર ખોલવામાં આવી છે, ત્યાં પણ અમે બોર્ડ મારે છે બહાર કે દરેકે માસ્ક પહેરીને આવવું, અંદર દાખલ થયા પછી પાણીની ટાંકી જોડે જઈને હાથ પગ ધોઈ અને પછી જ મંદિરમાં પ્રવેશ કરવો, ત્યાં ત્યાં મંદિરમાં અડકવું નહીં અને મંદિરમાં દર્શન કર્યા પછી તરત જ નીકળી જવું કે જેથી કરીને ભીડ થાય નહીં. અને આજ સુધી ભાવિક ભક્તોને જે તકલીફ પડતી હતી, પણ એ દેશના માટે આખા ભારતના મંદિરો બંધ હતા. આ નાનું મંદિર કહેવાય ખરેખર તો. બીજા મોટા મોટા અંબાજી છે, શામળાજી છે, દ્વારકા છે, મોટા મોટા મંદિરો પણ બંધ હતા. પણ તેની અનુસંધાનમાં સરકારના ગાઈડલાઈન પ્રમાણે એના આપણે મદદ થવું જોઈએ. મંદિરમાં આવ્યા પછી ડિસ્ટન્સ 6-1 ફૂટનું હોવું જોઈએ. પણ અમે તો દર્શનાર્થીને એટલી સૂચના આપીએ છીએ તરત કે ભાઈ દર્શન કરીને તરત નીકળી જાઓ, જેથી ભીડ થાય અને આવું કંઈ બને નહીં. અને અમને આજે બહુ ખૂબ સારો અનુભવ થયો છે કે હવે દર્શનાર્થી આજથી બધા આવતા થયા છે મંદિરમાં, અને ભગવાનની કૃપા થાય આ કોરોના દેશમાંથી જતો રહી જાય. પરમાત્માને એવી પ્રાર્થના કરીએ છીએ, હનુમાન દાદાને, શંકર ભગવાનને, રામચંદ્ર ભગવાનને, આ દેશમાંથી કોરોના મુક્ત થાય અને આ દેશની પ્રજા સુખી અને સમૃદ્ધ અને નિરોગી થાય એવી અભ્યાસા. તો આ વાત હતી પંચમુખી હનુમાન દાદાની. તો રિપોર્ટર સંજય ઠાકોર, વાત કરીએ તો ખેરાલુના પંચમુખી હનુમાનજીની. તો આજે 80 દિવસ પછી જે મંદિર ખોલવામાં આવ્યું છે, તો આજે આપણે એમના સેવક જે અહીંયા સેવા કરી રહ્યા છે એમના જોડેથી માહિતી લેશું કે કેવું તમે અનુભવ કરી રહ્યા છો. આજે 80 દિવસ કે બાદ એ મંદિર ખોલને કે લીએ પરવાનગી દી હે, તો ક્યા કહેને જાતા હો? તો પબ્લિક આવી હે બાપજી? પબ્લિક તો આવે કોણ બતાવે. બાપજી, આજે જે આ મંદિર ખોલવામાં આવ્યા છે 90 દિવસ પછી, એના વિશે તમે શું કહેવા માંગો છો? એના વિશે અમે તો એ કહેવા માંગીએ કે ભાઈ સરકારે જે કંઈક નિર્ણય લીધો એ અનુસરી અમને બહુ સાથ લાગે એક વાર, અને એ કરવું જોઈએ. હવે આ મંદિરનો જ્યારે લોકડાઉન કર્યો ત્યારથી 8 દિવસ સુધી સરકારનો નિયમ અનુસરી અને કોઈ પણ પૂજા કરવા આવે યા દર્શન કરવા આવે તો એને કહેતા ભાઈ 1 મીટરનું અંતર રાખી તમે ઉભા રહો,
અને તમે તમારી રીતે દર્શન કરી અને ઉપાયા છો બરાબર, અને એમાં અમને બધા સારું રહ્યા. આજે ઘણા દિવસ પછી આજે જે મંદિર ખોલવામાં આવ્યા છે, તો તમે કેવો અનુભવ કરો છો? અમારા અનુભવમાં જોઈએ કે મંદિરમાં ખૂબ શાંતિ રહી, એક વાત. બીજી વાત કે મંદિરની અંદર કોઈ એમ કહેતું હોય કે આવાથી દ્રષ્ટિએ કોઈ ઓછું વધતું સારું, તો એ અમને કોઈ એવું લાગ્યું નથી. બરાબર દાદા, આજે ઘણા દિવસ પછી તમે દર્શન કરવા આવી રહ્યા છો, તો આજે તમને મનમાં કેવો ઉત્સવ છે? 90 દિવસ પછી અમને આપવાનો અવકાશ મળ્યો. આજે સોમવાર હતો એટલે હરિહર મહાદેવનો દર્શન કરી આવીએ એ ભાવનાથી અમે વધારે હતા. અમે બહુ સારી રીતે ઘેરે ભગવાનનું નામ તો લેતા હતા, પણ આ રૂબરૂ મળવા અમે એ બધાનો આનંદ મળ્યો.